સાંસદે જવાબ આપ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક, હું જનક. જી હા, દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેને કારણે સંસદ ભવનને દિલ્હીથી 15-20 કિલોમીટર દૂર ખસેડવું જોઈએ. આ અમે નહીં પરંતુ પંચમહાલના સાંસદનું સૂચન કર્યું છે. સાંસદ પ્રભાસિંહ ચૌહાણે કહ્યું છે કે દિલ્હીમાં સતત પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું છે, વૃક્ષો પર પણ ધૂળ ધૂળ દેખાઈ રહી છે. 2.5 કરોડ જેટલી વસ્તી છે અને વસ્તી કરતા વધુ વાહનો છે, જેથી સાંસદો બીમાર પડી રહ્યા છે. પ્રભાસિંહે કહ્યું કે તેઓ પોતે પણ બીમાર પડી ગયા છે. ઉપરાંત ઝારખંડના 3 અને અન્ય કેટલાક સાંસદો પણ બીમાર પડી ગયા છે, તેથી સંસદ ભવનને દિલ્હીથી દૂર ખસેડવું જોઈએ. મહત્વ છે, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આરોગ્ય મેળામાં પ્રભાસિંહ ચૌહાણે હાજરી આપી અને સંબોધનમાં તેમણે પોતાની બીમારીનો હવાલો આપતા આવી વાત કહી હતી. આ ઉપરાંત 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ પોતાની દાવેદારી હોવાનો અને 3 લાખથી વધુ મતે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશનું હવામાન સારું તો તંદુરસ્તી સારી. દિલ્હી 2.5 કરોડની વસ્તી છે. આજે 2.5 કરોડ અને 2.5 કરોડથી વધારે વાહનો છે સાહેબ. તેનું પર્યાવરણ એટલું ખરાબ છે સાહેબ, શ્વાસ નથી લઈ શકતા આપણે અને એમાં હું જકડાઈ ગયો છું. એટલે ઠંડી પણ એકલી, આજુબાજુ પંજાબ હરિયાણા ત્યાં ડાંગરનો પાક પૂરો થઈ ગયો, એટલે પરાળી હોય ને પરાળી એને સળગાવી મૂકે અને એનો એટલો ગેસ દિલ્હીમાં આવ્યો છે સાહેબ. દિશાને ખબર નથી પડતી દિશાની સાહેબ, અને એને કારણે પર્યાવરણ એટલું બગડી ગયું છે સાહેબ. ઓક્સિજન તો લાવો જ નથી ત્યાં, અંગારવાળી સિવાય કશું છે જ નહીં સાહેબ. ઝાડનો પોંદડો બધો ધૂળ ધૂળ ધૂળ, એટલી ધૂળ છે ઝાડનો પોંદડો ઉપર કે ના પૂછો. હોય મનુષ્ય શું જીવી શકે દિલ્હીમાં? આ સ્થિતિ છે. એટલે હું તો કહેવાનો ભાઈ, પાર્લામેન્ટ બદલો, અહીંથી 25 કિલોમીટર દૂર કાઢો.